ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 12 ઘર્ષણ તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર તો ઘર્ષણ જે છે ઘર્ષણ કોને કહેવાય તેના વિશે પહેલા આજે આપણે અભ્યાસ કરશું પછી તેની અંદર થોડા ટોપિક સમજીશું ઘર્ષણ બળ ઘર્ષણ એટલે એકબીજા સાથે ઘસડાઈને જે લાગતું બળ જે છે એ ઘર્ષણ બળ એટલે કે કોઈ બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનું વિરુદ્ધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે ચળકતું હોય ઘસડાતું હોય તેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા પાઠની અંદર પણ સમજીતું જે પાઠ બળનો હતો આપણે તેના પાઠની અંદર પણ આપણે સમજ્યું બરાબર છે તો તેની અંદર સમજીએ તો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહે સમજો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહે અને પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેની જરૂરી બળને સ્થિતિ સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે તો સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહે અને પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે કોઈ ભૌતિક સંપર્કમાં રહે પદાર્થને સ્થિર રાખવામાં આવે બરાબર છે એ તો બધે આપણે સામાન્ય ભાષા છે તેથી બધીને ખ્યાલ આવી કે સમજાઈ ગયું હશે તે સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ કે કોઈ સપાટી સાથે સંપર્કમાં રહેલા પદાર્થને અચળ જડપથી સાંભળો કોઈ સપાટી સાથે સંપર્કમાં રહેલા પદાર્થને અચળ જડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સળગતું ઘર્ષણ બળ કહે છે હવે ઘણી વખત આપણે સામાન્ય રીતે ઉદાહરણ દ્વારા સમજીએ તો અમુક વાવાઝોડું છે કે અમુક પવનો છે કે અહીંયાથી આટલો પવન ફૂંકાઈને વયો ગયો અમુક આટલા દેશનો વાવાઝોડું આવવાનું છે આટલા દેશમાંથી ચળકતું ચાલી જવાનું છે બરાબર એટલે ચળકતું ઘર્ષણ બળ એટલે કે કોઈ સપાટી સાથે સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સળગતું ઘર્ષણ બળ કહેવામાં આવે છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ તો કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે બરાબર છે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહેવામાં આવે છે બરાબર કે જ્યારે કોઈ પણ એક વસ્તુ હોય એ વસ્તુની સપાટી પર ગબડે છે ટકરાય છે અને ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહેવામાં આવે છે બરાબર ત્યાર પછી જોઈએ તો છે તરલ એટલે શું હવે તરલ છે તરલનો મતલબ એમ તો થાય છે વહી શકે શું થાય છે વહી શકે એટલે કે તરલ એટલે શું તો કે જે વહી શકે છે તેને તરલ કહે છે બરાબર છે હવે ઘર્ષણના લીધે અમુક ઉષ્માઓ પણ ઉત્પન્ન થતી હોય છે બરાબર ઘર્ષણ કોઈ પણ બે વસ્તુનું થાય તો આપણે ઉષ્મા ઉત્પન્ન થાય છે આપણે સામાન્ય સમજીએ કે બે પથરાલીઓ અને સરખા પીને ઘસવામાં આવે પેટે ટકરાવવામાં આવે તો તેમાંથી પણ તીખારા જતા હોય છે જેમાંથી પણ ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે હવે અહીંયા આપણે જોઈએ કે નર્મદા જે ડેમ છે તેની અંદર પાણીનો ધોધ પડતો હોય છે તો પાણીના ધોધથી ઘર્ષણ બળ સાથે ટકરાય છે બરાબર એટલે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે એમાંથી વિદ્યુત ઉત્પન્ન ઉષ્મા ઉત્પન્ન થાય છે બરાબર તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું કે ઘર્ષણને લીધે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે બરાબર ઘર્ષણના ફાયદા જણાવો ઘર્ષણના ફાયદા જણાવો તો છે કે ઘર્ષણને લીધે રસ્તા પર આપણે સરળતાથી ચાલી શકીએ છીએ હવે હું જ અહીંયા ઊભો છું બરાબર છે હવે મારે અહીંયાથી બીજા સ્થાન ઉપર જવું હોય અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હોય તો મારે જમીન સાથે જકડીને ચાલવું પડશે બરાબર જમીન સાથે ટકરાઈને ચાલવું પડશે કારણ કે હું જમીનના પગ નીચે અહીંયાથી જમીન નીચે ઊભો છું તો જમીન સાથે મારે ટકરાઈને ચાલવું પડશે એટલા માટે ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે બીજું કે ઘર્ષણને લીધે બ્લેક બોર્ડ પર ચોકથી લખી શકાય છે માની લો કે મેં જ આ બોર્ડ પર લખેલી વસ્તુ છે બરાબર હવે આ જે લખેલી વસ્તુ છે ક્યારે લખાય કે જ્યારે મારી પાસે ચોક હોય ત્યારે ચોક હું અહીંયા લખીશ ત્યારે બોર્ડ ઉપર લખાશે એટલે એની સાથે ટકરાશે અને ઘસાશે એટલે એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે એટલે ઘર્ષણ બળને લીધે બ્લેક બોર્ડ પર ચોકથી લખી પણ શકાય છે
બરાબર ત્રીજું કે ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી પણ ઠોકી શકાય છે હવે આપણે જે સામાન્ય આપણો ઘર હોય બરાબર બંગલા જેવું ના હોય સામાન્ય મકાન હોય તો આપણે એની અંદર ખીલા પણ ખોળવા પડે છે અથવા તો કોઈ ટાંચી લગાડવી પડે છે અથવા તો આપણે કોઈ અરીસો મૂકવો હોય તો તેની અંદર ખીલો ખોળવો પડે છે તો દિવાલની સાથે ઘર્ષણને લીધે દિવાલને ખીલી પણ ઠોકી શકાય છે આ ઘર્ષણના ફાયદા છે બરાબર કારણ કે આ ત્રણ માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પહેલું છે કે ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે બીજું છે કે બ્લેક બોર્ડ ઉપર ચોકથી લખી પણ શકાય છે બરાબર ત્રીજો મુદ્દો છે કે ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી પણ ઠોકી શકાય છે રેડી ચાલો આ ઘર્ષણના હતા ફાયદા બરાબર હવે જોઈએ કે ઘર્ષણના ગેરફાયદા કે ઘર્ષણ બળને લીધે આપણને શું નુકસાન થાય છે ગેરફાયદા શું છે એની ગેરવર્તણૂક શું છે તો તે આપણે સમજવાનું છે તો ઘર્ષણના ગેરફાયદા છે આ જે આપણે ત્રણ જોયા એ આપણા ઘર્ષણના ફાયદા છે હવે આપણે એના ગેરફાયદા શું છે તે સમજવાનું છે પહેલું કે ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે કોઈ પણ વસ્તુ હોય એની ઘર્ષણ થતું હોય તો ઘસાઈ જાય છે આપણે છે કે આપણે ચંપલ પહેર્યા હોય અથવા તો બૂટ પહેર્યા હોય જ્યારે આપણે ચંપલ કે બૂટ પહેરીએ શરૂઆતમાં આપણે લાગે ત્યારે દવા હોય છે ધીમે ધીમે એક મહિના થાય બે મહિના થાય પછી જમીન સાથે ઘસડાતા જાય છે અને ઘસાઈ જાય છે બરાબર છે લીસા થતા જાય છે એટલે ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે અમુક સમય પછી બીજું કે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે હવે અમુક મશીનો એવા આવે છે કે વીજળીની સાથે ઘસડાય બરાબર તો ઘર્ષણની લીધે ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે ત્રીજું કે ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુને ગતિ અવરોધાય છે તેથી તેની ઝડપ પણ ઘટે છે હવે ઘણી વખત શું થાય કે આપણે સાયકલ લઈને જતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે સાયકલ જે છે એ આપણે એના જો બેરિંગ છે એના જે ટાયરના અંદર ચરા આવે છે તે જો વ્યવસ્થિત હોય તો વ્યવસ્થિત આપણે ફ્રીમાં ચલાવી શકીએ પણ ઈ જ વસ્તુ જો એક ચરો નીકળી જાય અથવા તો બ્રેકમાં કંઈક તકલીફ આવી જાય તો આપણે એને સાથે ઘસડાઈને ચાલવું પડે બરાબર સરખું ચાલવું પડે ઘસડાઈને ચાલતી હોય સાયકલ તો એ સાયકલને ચલાવવા માટે બહુ વાર લાગે તો આપણી ગતિ કેવી થઈ જાય છે ધીમી થઈ જાય છે બરાબર છે તો આવી રીતે આપણે આ એના ગેરફાયદા છે ત્યાર પછી જોઈએ તો કે તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર અને ધારા રેખીય રાખવામાં આવે છે બરાબર તરલમાં ગતિ કરતી વખતે વસ્તુઓનો આકાર છે એ કેવો રાખવામાં આવે છે ધારા રેખીય રાખવામાં આવે છે રેડી ચલો ત્યાર પછી હવે આપણે જોઈએ અહીંયા તો ત્યાં પ્રશ્ન એ ટાઈપનો છે કે રમતવીરો ખીલીઓ વાળા બૂટ કેમ પહેરે છે સમજાવો હવે વિદ્યાર્થી મિત્રો રમતવીરો ખીલીઓ વાળા બૂટ પહેરે છે કેમ તે સમજાવો આપણે ઘણા બધા વખતે જોયું હશે કે કોઈ વોકિંગ કરવા માટે બહાર નીકળ્યું હોય બરાબર છે તો વોકિંગ માટે ઘણા બધા લોકો પહેરે છે અથવા તો બહાર દોડ માટે જ્યાં 100 મીટર ને 200 મીટર ની રેસ આવે છે અથવા તો 5 કિલોમીટર ની રેસ આવે છે ત્યાં દોડવા માટે થઈને જે બૂટ આવે છે તેની નીચે ખીલી હોય છે શું કામ હે તો કે ખીલી છે એનાથી આપણે એક ઝડપી સ્પીડ એક સારી આવે છે અને આપણે જે જલ્દીથી લપસી પણ નથી જતા જેથી કરીને એ બૂટ નીચે શું હોય છે ખીલી હોય છે એટલા માટે એ કહેવામાં આવે છે કે રમતવીરો ખીલીઓ વાળા બૂટ કેમ પહેરે છે સમજાવો તો ખીલીઓ વાળા બૂટ સાથેની બૂટની પકડ એકદમ મજબૂત હોય છે એટલે કે બૂટ અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધી જાય છે બૂટ અને જમીન વચ્ચે શું થઈ જાય છે ઘર્ષણ બળ વધી જાય છે તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી એટલા માટે એ જે છે ખીલીઓ વાળા બૂટ પહેરવામાં આવે છે શું કામ તો ખીલીઓ વાળા બૂટ જે સાથેની પકડ એકદમ મજબૂત હોય છે જલ્દ ઝડપથી એને દોડી શકાય છે અને જમીન ઉપર લપસી શકાતું નથી અને ઘર્ષણ બળ જે છે એ વધી જાય છે ઝડપથી આપણે સામાન્ય રીતે દોડી શકતા હોઈએ છીએ એટલા માટે રમતવીરો જે છે ખીલીઓ વાળા બૂટ પહેરે છે બરાબર એના પછીનો પ્રશ્ન છે કે બૂટ ચંપલના તળિયા લાંબા સમયના વપરાશ માટે ઘસાઈને લપસણા બની જાય છે શા માટે બૂટ ચંપલના તળિયા લાંબા સમયના વપરાશ બાદ ઘસાઈને લપસણા બની જાય છે આપણે જોઈએ છીએ કે આપણે બૂટ અને ચંપલ પહેર્યા હોય તે ઘસીને પછી કેવા પણ લીસા બની જાય છે બરાબર તો લાંબા સમયના વપરાશ બાદ તમે બૂટ હોય કે ચંપલ હોય લાંબા સમયના વપરાશ બાદ રસ્તા સાથેના ઘર્ષણના કારણે
બૂટ ચંપલ ના તળિયા છે ઘસાઈ જવાને લીધે લીસા થઈ ગઈ છે જો સાવ ઘસાઈ ગયો તો પણ એકદમ કેવા થઈ ગઈ છે લીસા થઈ ગઈ છે પરિણામે સોલ અને ભોય તળિયા અથવા જમીન વચ્ચેનું અંતર ઘર્ષણ ઘટી જાય છે તેથી ઘણી વખત આપણે પણ લપસી શકતા હોઈએ છીએ બરાબર કારણ કે બૂટ અથવા ચંપલ ના તળિયા એકદમ ઘસાઈ ગયા એટલે લીસા થઈ ગઈ છે એટલે પરિણામે સોલ અને ભોય તળિયા અથવા જમીન વચ્ચેનું અંતર ઘર્ષણ ઘટ્યું થઈ ગઈ છે ઘટી જાય છે તેથી આપણે લપસના વપરાશ્યા બાદ આપણે લપસના બૂટ ચંપલ આખા બની જાય છે બરાબર ત્યાર પછી જોઈએ તો એના પછીનો પ્રશ્ન છે કે ટ્રકના ટાયરો ખાચા વાળા શું કામ હોય છે કારણ કે ટ્રકના ટાયરો ખાચા વાળા હોય છે કારણ કે તો કે વાહનોના ટાયર ખાચા વાળા રાખવાથી રસ્તા સાથેની તેની પકડ વધુ મજબૂત અને સારી બને છે વાહનોના ટાયર ખાચા વાળા રાખવાથી શું કામ કે એના રસ્તા સાથેની પકડ છે એ વધુ મજબૂત અને સારી બને છે અને પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે આપણે બધાય જોઈએ છે કે ટાયર આવા છે એટલે ખાંચ હોય છે ત્રણ ચાર ખાંચ હોય છે બરાબર એ ખાંચ એટલા માટે રાખવામાં આવે છે કે ખાંચની વચ્ચે એકદમ રસ્તા સાથેની પકડ મજબૂતાઈ રહે અને સારી બને જેથી કરીને પરિણામે વાહનો સહી સલામત રહે અને એકબીજા સાથે ટકરાઈ નહીં બહુ અને લપસી પણ ન જવાય એટલા માટે રસ્તા પર સ્લીપ પણ થયા વગર તે ચાલી શકે છે એટલા માટે ટ્રકના જે ટાયરો છે એ ખાંચાવાળા રાખવામાં આવે છે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જોડકું છે તો જોડકું સમજીએ કે વિભાગ એ અને વિભાગ બી છે અહીંયા આપેલું છે ઘર્ષણનું કારણ બીજું સ્પ્રિંગ બેલેન્સ અને ત્રીજું છે ધારારેખીય આકાર અને ચોથું છે બોલ બી બરાબર છે આ ચારે ચારે આની સાથે સરખાવવાનો છે બળનું મૂલ્ય માપ બીજું છે તલ વડે લાગતું ઘર્ષણ બળ ઘટાડે છે ત્રીજું સ્થિતિ ઘર્ષણ ડી સપાટીઓની અનિયમિતતાનું જોડાણ અને ઈ છે લોકલ ઘર્ષણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે આપણે કેવી રીતે કે પેલું છે ઘર્ષણનું કારણ બરાબર હવે ઘર્ષણનું જે કારણ છે ઈ આપણે જોવાનું છે કે એની અંદર આપણે ઘર્ષણ જે છે ઘર્ષણનું કારણ આમાંથી કયું હોઈ શકે તો કે બળનું મૂલ્ય માપે તરલ વડે લાગતું ઘર્ષણ બળ ઘટાડે સ્થિતિ ઘર્ષણ બળ કે સપાટીઓની અનિયમિતતાનું જોડાણ તો કે ઘર્ષણનું કારણ હોય સપાટીઓની અનિયમિતતાનું જોડાણ હોય છે બરાબર સ્થિતિ ઘર્ષણ બળ પછી છે સ્પ્રિંગ બેલેન્સ હવે સ્પ્રિંગ બેલેન્સ જે છે એ બળનું જે મૂલ્ય છે કયું છે બળનું મૂલ્ય જે છે તે માપે છે એટલે અહીંયા આવશે ડી સાથે જોડાશે બીજું છે સ્પ્રિંગ બેલેન્સ એ પેલા સાથે જોડાશે એટલે કે બળના મૂલ્યના માપ સાથે જોડાશે ત્રીજું છે ધારારેખીય આકાર હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર જે આ વસ્તુ સમજ્યા છે એની અંદર પેલા અમુક ટોપિક આવી ગયા છે બરાબર કે ધારારેખીય તો કે તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે ધારારેખીય છે તરલ વડે લાગતું ઘર્ષણ શું કરે છે ઘટાડે છે અને બોલ બેરિંગ જે છે એ વિદ્યાર્થી મિત્રો રોટલ ઘર્ષણ છે બોલ બેરિંગ બરાબર એની સાથે ઘસડાતું બળ જે છે બોલ બેરિંગ એટલે રોટલ ઘર્ષણ સાથે એટલે ફરી એકવાર જોઈ લઈએ અહીંયા કે ઘર્ષણનું કારણ છે ડી સાથે આવશે સ્પ્રિંગ બેલેન્સ છે એ સાથે આવશે ધારારેખીય આકાર જે છે એ તરલ વડે લાગતું ઘર્ષણ બળ છે બોલ બેરિંગ છે એ રોટલ ઘર્ષણ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણી છે એ ટૂંકમાં માહિતી થઈ હવે આની વધારે આપવાની ડિટેલ છે તે આપણે સ્લાઇડ વિડિયોની અંદર જોવાની છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોને અહીંયા પૂર્ણ કરશું જય હિન્દ